આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોને ટ્રાઇસિકલ આપવામાં આવેલા ગૃહ રાજ્યમંત્રી ડ્રોમા સેન્ટરમાં સ્વચ્છતાને લઈ તમામને ખખડાવ્યા હતા। इकबाल करीवाला जणाव्यू हतु के विश्व दिव्यांग दिवस निमित्ते आज दिव्यांगों ने व्हीलचेर अर्पण करवा गृहमंत्री राज्यमंत्री हरसंघवी सूरत सिविल हॉस्पिटल आया था, ज्यांथी तेओ ड्रोमा सेंटर में राउंड लई दर्दीओना हालचाल पूछवा गया था। ए दरमियान ड्रोमा सेंटर में शौचालय बहार लगायेला साफ सफाई चार्ट पर आजनी कोई एंट्री न देखाता हरसंघवीए नजर पड़ी थी, जे बाबते जवाबदार अधिकारियों ने पूछवामां आवता कोई संतोषकारक जवाब मळ्यो न हतो। वधुमां जणाव्युं हतुं के बस एने लई इन्चार्ज सिविल सुप्रिन्टेन्डन्टने खखड़ावी बे कॉर्पोरेटरनी सफाईनी तमाम जवाबदारी सोंपी हती। एटलुं ज नहीं पण इकबाल कड़ीवाळाए क्यांक ठीक सफाई नहीं अने ते बाबते पण रिपोर्ट आपवा आदेश कर्यो हतो। वडमां गंदगी जोई हॉस्पिटलना बेहालनो संचोट अनुभव लीधो हतो। આજે કતારગામ વિસ્તારની અંદર શ્રી મથુરભાઈ સવાણી અને અલગ અલગ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને સન્માનવાનો એક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી દિવ્યાંગ ભાઈ બહેનોની ઉપસ્થિતિ હતી અને ઘણા બધા આગેવાનો અલગ અલગ સંસ્થાના આગેવાનો પણ હતા। અમારા આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી પણ હાજર રહ્યા હતા અને એમને જે પડતી મુશ્કેલી અમને ટોલ ઉપર ફ્રી ટોલ આપવા માટે અમે ગઈકાલે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરી હતી। એમણે ઝડપમાં અન્ય રાજ્યોમાં કેવી વ્યવસ્થા છે ચેક કરીને તાત્કાલિક આ રાહત એમને મળે એના માટેની ખાતરી આપી છે। દિવ્યાંગ ભાઈ બહેનોને પણ જે લારી મૂકવા માટેની એમણે કોર્પોરેશનમાં અરજી કરી છે એમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ સ્કૂટિની કરી લે, એમને પણ જો બેઝ આપી શકાય તો એના દ્વારા એમને 10,000 સુધીની ઉત્કર્ષ પ્રધાનમંત્રી મોદી સાહેબની જે યોજના છે લોનની એ પણ આપી શકાય એના માટેના પણ પ્રયત્ન શરૂ થયા છે। અને એ રીતે આખા રાજ્યની અંદર ગુજરાત દિવ્યાંગ ભાઈ બહેનો માટે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા થાય એના માટે પ્રયત્નશીલ છે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।